नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण 12 चैप्टर नंबर 8 पर्यावरण अने वर्तन अंदर तीजा लेक्चर नी अंदर आपणे पर्यावरण अने वर्तन वच्चे नो संबंध दर्शाता घटको विषे समझीशुं। परीक्षा दृष्टि पूछा तो प्रश्न कि पर्यावरण अने वर्तन वच्चे संबंध दर्शाता घटको विषय समझूती आप तरह अपने सौ प्रथम पर्यावरण विषय वर्तन विषय प्रस्तावना पहला लेक्चर नी अंदर समझा था कि पर्यावरण मनोविज्ञान जे छे ई मानवीना वर्तन माटे जे व्यक्तिना लक्षणो अने पर्यावरण जवाबदार छे अने एना विशे जे विस्तृत आपणे समझा था ई विशे प्रस्तावना थोड़ी लखी शकाय अने ई पछी पर्यावरण अने वर्तन वच्चे नो संबंध दर्शावता घटको नी अंदर જે જે ઘટકો અસર કરે છે કે માનવીના વાતાવરણની અંદર એટલે કે એનું વાતાવરણ અને માનવીનું વર્તન આ બંને વચ્ચે કયા કયા ઘટકો અસર કરે છે એના વિશે જે ચર્ચા કરવાની છે એ મુદ્દાઓ આપણે અહીંયા લખવાના છે કે પર્યાવરણ અને વચ્ચે સંબંધ દર્શાવતા ઘટકો વિસ્તૃત સમજીએ। જો એનો પહેલો ઘટક છે ભૌતિક ઘટકો, પર્યાવરણ ઘટકો
सामाजिक सांस्कृतिक घटकों, पर्यावरण अभिमुखता घटकों, पर्यावरण वर्तन ना घटकों અને વર્તનની નિપજના ઘટકો આમ આટલું લખે એટલે 5 માર્ક્સ સારી રીતે મળી જાય. એ પછી આગળ કે દરેક ઘટક વિશે આપણે વિસ્તૃત લખી એમાં સૌથી પહેલો ઘટક છે કે ભૌતિક ઘટકોની અંદર સેનો સેનો સમાવેશ થાય એના વિશે આપણે ચર્ચા કરવાની. જો ભૌતિક પર્યાવરણમાં આપણે લેવું હોય તો જે કુદરતી છે કે આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, અન્ય વનસ્પતિઓ, વન્ય પશુ પક્ષીઓ જેવા કુદરતી પર્યાવરણના ઘટકોનો સમાવેશ થાય છે. ઉષ્ણતામાન વરસાદ અને અન્ય વનસ્પતિઓ સમાવેશ થાય છે. જો ભૌતિક ઘટકોમાં કયા ઘટકોનો સમાવેશ થાય જે કે પર્યાવરણ અને વર્તન વચ્ચે સંબંધ દર્શાવતા ઘટકોની અંદર આપણે ભૌતિક ઘટકોની અંદર આબોહવા લઈએ, ઉષ્ણતામાન, વરસાદ અને અન્ય વનસ્પતિઓ, વન્ય પશુ પક્ષીઓ જેવા કુદરતી પર્યાવરણના ઘટકો અસર કરે છે. જો આ પર્યાવરણ અને વર્તન એટલે કે માનવીના વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતા ઘટકોની અંદર આપણે ભૌતિક ઘટકો લઈ શકીએ કે આ જે છે, જો ભૌતિક ઘટકો પણ માનવીના વર્તન ઉપર અસર કરે છે. કેવી રીતે? ધારો કે આબોહવા લઈએ તો કે વ્યક્તિ જ્યાં વસવાટ કરે છે એટલે કે જ્યાં એનું ઘર છે એને આજુબાજુનું વાતાવરણ કેવી છે, આબોહવા કેવી છે, ઠંડા પ્રદેશમાં રહે છે, ગરમ પ્રદેશમાં રહે છે, ઉષ્ણતામાન, ત્યાંનું તાપમાન કેવું છે, વરસાદ જે છે એ કેવો છે, અન્ય વનસ્પતિઓ, બીજી વાત લઈએ એટલે કે વૃક્ષો આજુબાજુનું વાતાવરણ, વન્ય પશુ પક્ષીઓ એટલે કે એની આજુબાજુ જે પશુ પક્ષીઓ જે છે એ કેવું છે, અને આજુબાજુનું વાતાવરણ જે કોઈ પણ એ વસ્તુ જે છે એ જે તે માનવીના વાતાવરણ વચ્ચે અસર કરી શકે છે એટલે કે આ એનો સંબંધ છે બંને વચ્ચે. સામાજિક સાંસ્કૃતિક ઘટકો કે જે માનવી દ્વારા નિર્માણ છે, જો જેન્ડર એક જોતા જેવા જોઈએ તો માનવીના
सामाजिक सांस्कृतिक पर्यावरण में धोरण रिवाज Thank you.
जो पर्यावरण अभिमुखता ना घटको एटले शू के जे लोको जे छे ए लोको पोतानी आसपास पर्यावरण अंगे केवी मान्यता धरावे छे, એટલે કે જે લોકો જ્યાં રહે છે ત્યાં લોકો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ કેવો છે, આજુબાજુના જે કુદરતી વાતાવરણ છે એના વિશે લોકોની માન્યતા કેવી છે. જો જો આપણે અમુક કુટુંબની અંદર જ્યાં ઘર હોય એટલે આજુબાજુ ઘણા બધા વૃક્ષો રોપેલા હોય, નાનો એવો બગીચો હોય ઘરની આગળ અથવા ઘરની પાછળ, જે એનું વર્તન નક્કી કરવામાં અગ્રણી ભૂમિકા ભજવે, એટલે અને એનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ કેવો છે એ દર્શાવે. એટલે પર્યાવરણ અભિમુખતાના ઘટકો એ પણ પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતો મહત્વનો ઘટક છે કે આપણને ખબર પડી જાય કે આ કુટુંબ કે આ સમાજ જે છે એ પર્યાવરણ વિશે કેવી માન્યતા ધરાવે છે. પર્યાવરણ વર્તકના ઘટકો જો પર્યાવરણ અને વર્તનના ઘટકો વિશે ચર્ચા કરીએ તો કે પર્યાવરણ વર્તનના ઘટકોમાં પર્યાવરણીય વર્તનીય ઘટકોની અંદર શેનો સમાવેશ થાય તો કે લોકો પોતાની સામાજિક આંતરક્રિયાઓમાં, એટલે કે પોતાની જે સમાજ સાથે કે લોકોની સાથે વાતચીતમાં એ આજુબાજુના વાતાવરણનો કેવી રીતે સમાવેશ કરે છે કે એનો ઉપયોગ કેવી રીતે કરે છે એનો પર્યાવરણીય વર્તનના ઘટકોની અંદર સમાવેશ થાય છે. પાંચમું અને લાસ્ટ મુદ્દો વર્તનની નિપજના ઘટકો. જો વર્તનની નિપજના ઘટકો કેટલે છે એના વિશે ચર્ચા કરીએ કે લોકો દ્વારા બનેલા રહેઠાણો
जो पर्यावरणीय निपज ना घटक हो सॉरी वर्तनीय निपज ना घटक हो एक मनुष्य नु वर्तन सेना कारण उद्भवे छे एनी वात छे तो एने अंदर लोको द्वारा बनेला रहेठाणो के व्यक्ति जे रहेठाणो नी अंदर रहे छे ई केवा विस्तार मां रहे छे गिचता भरे विस्तार छे के छूटा समय विस्तार छे ई एनु वर्तन उद्भव माटे नो जवाबदार छे शहरों के शहरों के वा छे नगरों के वा छे महादेला बंदो तेमज वातावरणीय परिवर्तन कि ई विस्तार नी अंदर वातावरण के परिवर्तन आवे छे आ वर्तन ने निपजना घटको तरीके ओळखवामां आवे छे जो आम पर्यावरण अने वर्तन वच्चे जे संबंधो दर्शावता घटको कुल पांच छे एमां के भौतिक घटको सामाजिक सांस्कृतिक घटको पर्यावरण अभिमुखताना घटको पर्यावरण वर्तनना घटको અને વર્તનની નિપજના ઘટકો એની અંદર કયા કયા ઘટકો જવાબદાર છે એની આપણે વાત કરી કે વર્તન વચ્ચે ને પર્યાવરણ વચ્ચે સંબંધ સ્થાપિત કરો ભૌતિક ઘટકોની અંદર કોનો સમાવેશ થાય છે તો કે આબોહવા છે વાતાવરણ છે વરસાદ છે અન્ય વનસ્પતિ છે કે અન્ય પશુ પક્ષીઓ જે છે એ ઘટકોનો સમાવેશ છે સામાજિક સાંસ્કૃતિકમાં કે સમાજના રીતિ રિવાજો ધોરણો માન્યતાઓ પણ મનોવરણો પૂર્વગ્રહ વગેરેનો સમાવેશ થાય પર્યાવરણ અભિમુખતાના ઘટકો કે એ લોકો જ્યારે છે એવા લોકો પર્યાવરણ વિશેની એમની માન્યતાઓ કેવી છે એનો સમાવેશ થાય પર્યાવરણ વર્તનના ઘટકો તો પર્યાવરણ વર્તનના ઘટકોની અંદર કે લોકો જ્યારે સામાજિક આંતરક્રિયાઓ કરે છે એટલે કે એક જૂથ બીજા જૂથ સાથે કોઈ પણ બાબતની ચર્ચા કરે છે ત્યારે પર્યાવરણનો કેવો ઉપયોગ કરે છે એ એના વર્તન ઉપર આધારિત છે પાંચમાની અંદર વર્તનની નિપજના ઘટકો કે મનુષ્યનું વર્તન જવાબદાર છે તેવા ઘટકો કયા છે તો કે લોકો દ્વારા જે બનાવેલા રહેઠાણો કેવા છે શહેરો કેવા છે નગરો કેવા છે એ જે બંધો બાંધેલા છે એ બંધો કેવા છે ત્યાંનું સામાજિક સ્વરૂપ ત્યાંનું જે વાતાવરણીય પરિવર્તન છે એ કેવી રીતે આવે છે આજ જે તે વ્યક્તિના વર્તન વચ્ચેના સંબંધો દર્શાવતું ઘટક છે જો આ સિવાય એવું કહે તો કે આ પાંચ ઘટકો વચ્ચે જે પરસ્પર પારસ્પરિક આંતરક્રિયાઓ થતી જ હોય છે આ પાંચે પાંચ ઘટકો જે છે એકા બીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે જો જે લાંબા ગાળાના મનોસામાજિક અને પર્યાવરણ પરિણામો નિર્ધારિત કરે છે કે આ પાંચ ઘટકો વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે એ લાંબા ગાળે મનોસામાજિક અને પર્યાવરણીય પરિણામો બંનેના પરિણામો નિર્ધારિત કરે એટલે કે આ પાંચ ઘટકો થ્રુ જ લોકો વાતાવરણ વિશે શું માને છે અને વાતાવરણ માનવી ઉપર કેવી અસર કરે છે એનું નિર્ધારણ કરે છે જો આ આ પાંચ કેવા છે એ તો બાદર કયા બાબતનું નિર્ધારણ કરતો કે માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધો અંગેનો વૈશ્વિક દ્રષ્ટિકોણ કે આ પાંચ ઘટકોનો જે રીતે ઉપયોગ થાય છે એ રીતે વિશ્વ માનવ અને પર્યાવરણ વચ્ચે કેવો સંબંધ રહેલો છે એનો દ્રષ્ટિકોણ બંધાય છે પછી પર્યાવરણ અંગેનો ખ્યાલ બંધાય છે જો જે વાતાવરણની અંદર માણસ જીવન દુઃખ ભર્યું હોય ત્યાંની અસર પર્યાવરણના લીધે છે કે નહીં એ બાબતનો દ્રષ્ટિકોણ બંધાય છે અંગત અવકાશ ભૌગોલિક કદ કે વિસ્તાર ભીડ અને પર્યાવરણીય તણાવ અંગેનો અનુભવ થાય છે એટલે કીધું ને કે ભીડ વચ્ચે કેવો તણાવ હોય છે કે વિસ્તાર કેવો વિસ્તાર છે અને ત્યાં લોકો કેવી પ્રગતિ કરે છે ભૌગોલિક હદ કેવી છે એનો અનુભવ લોકોને થાય કે પર્યાવરણ જે છે એ એક મનુષ્ય માટે કેવી રીતે જવાબદાર છે એક મનુષ્યના વર્તન માટે કેવી રીતે પર્યાવરણ જવાબદાર છે એ વિશેનો લોકોનો ખ્યાલ બંધાય છે આ ત્રણ પરિબળો જે છે એ મનોવિજ્ઞાનના ક્ષેત્રની રચના કરે છે કે આનાથી જ મનોવિજ્ઞાન જે છે એના ક્ષેત્રની રચના થાય
જે માનવ પર્યાવરણ વચ્ચેના ખ્યાલો કેવી રીતે વિકસે છે તે અંગેનો જુદા જુદા દ્રષ્ટિકોણ બંધાય છે, એટલે કે પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતા કુલ પાંચ ઘટકો છે. પાંચેય ઘટકો એકબીજા સાથે કેવી રીતે આંતરક્રિયા કરે છે અને મનુષ્ય અને પર્યાવરણ વચ્ચે વર્તન કે મનુષ્યના વર્તન માટે પર્યાવરણ કેવી રીતે જવાબદાર છે કે મનુષ્યનું વર્તન એ પર્યાવરણ માટે કેવી રીતે જવાબદાર છે એ વિશેનો લોકો કે વિશ્વ એક ખ્યાલ બાંધે છે. એટલે કે પર્યાવરણ અને વર્તન વચ્ચેના સંબંધો દર્શાવતા આ પાંચ ઘટકો જે છે એ સારી રીતે તૈયાર કરી લેવા. બે માસ ની અંદર પણ પૂછાય, એક માસ ની અંદર પણ પૂછાય અને પાંચ માસ ની અંદર પણ પૂછાય એવો પ્રશ્ન છે.